વિષય વિજ્ઞાન એનો પાઠ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ વિશે આજે અભ્યાસ કરવાનો છે. મિત્રો, એ અભ્યાસ કરતા પહેલા આપણે જોવાનું છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ છે કેવી રીતે કરી શકાય, તેના રક્ષણ માટે કયા ઉપાયો હોવા જોઈએ, પ્રાણીઓ જે છે તે ક્યાં રહે છે, તેનો વસવાટ ક્યાં થાય છે, તેનું સ્થાન ક્યાં છે, તેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. મિત્રો, આ વિડિયો ની અંદર આપણે પ્રાણીઓનો વસવાટ અને નિવાસ સ્થાન કઈ કઈ જગ્યાએ હોય છે અને તેના રક્ષણ માટે સુરક્ષિત માટે કઈ જગ્યાઓ આપવામાં આવેલી છે તેના વિશે આજે માહિતી મેળવવાની છે. તો મિત્રો, આપણે જોઈએ કે પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. તો આવું જે કે જ્યાં પ્રાણીઓનો વસવાટ થતો હોય, જ્યાં પોતાનું સ્થાન રહેતું હોય, ત્યાં પોતાનો વિસ્તાર જ્યાં છે એનું નિવાસ સ્થાન તે કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય તો તેવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીનો એક પ્રશ્ન છે કે રેડ ડેટા બુક એટલે શું? હવે રેડ ડેટા બુક જે છે એનો અર્થ એ થાય છે કે રેડ ડેટા બુક એટલે નાશ પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવાની બુક, એટલે કે જે પ્રાણીઓ લુપ્ત થઈ ગઈ છે અથવા તો મૃત્યુ પામી ગઈ છે, નાશ પ્રાય થઈ ગઈ છે, તેને રેકોર્ડ રાખવાની એક બુક છે તેને રેડ ડેટા બુક કહેવામાં આવે છે. બરાબર છે. તો ત્યાર પછી છે મિત્રો, જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે, પ્રાણીઓના અલગ અલગ નામ પણ હોય છે, તેની અંદર અલગ અલગ ઘણી બધી વનસ્પતિઓ પણ હોય છે, તો તેના વિશે આજે પણ વધારે આપણે માહિતી મેળવવાની છે તે આપણે જોઈએ. મિત્રો, ત્યાર પછી થાય છે કે વન નાબૂદીનો અર્થ શું થાય છે? વન નાબૂદી એટલે શું? વન છે એ નાબૂદ થઈ ગયા કેવી રીતે, તેનું અહીંયા નિરાકરણ આપણે સમજવાનું છે. વન નાબૂદીનો અર્થ વન જંગલના વૃક્ષોને નાશ કરી અને અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો, તે એક વન નાબૂદીનું એક કારણ છે. બરાબર છે. ત્યાર પછી છે કે આપણા અહીંયા જેની અંદર વનસ્પતિ અને સંરક્ષણ માટેના અધિનિયમો જે લાગુ કરવામાં આવ્યા છે તેની અંદર અભયારણ્યનો પણ સમાવેશ થાય છે અને રાષ્ટ્રીય ઉદ્યાનનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો અભયારણ્ય ક્યાં આવેલું છે તેનો આપણે જોઈએ અને રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે, કયું રાષ્ટ્રીય ઉદ્યાન છે તે આપણે પણ અહીંયા સમજવાનું છે. અભયારણ્ય છે જે ભરતપુર ની અંદર આવેલું છે તે અભયારણ્ય ભરતપુર નામનું. ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન છે જેની અંદર બે નામ આપવામાં આવ્યા છે, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન અને કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર. એટલે એવી રીતે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન અને કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. તો આની અંદર મિત્રો, જંગલમાં અમુક સમયે એવા થાય કે જંગલની અંદર ઘણી વખત આગ લાગતી હોય છે, તો એ શેના કારણે થાય છે અને કેવી રીતે થાય, એનાથી શું નુકસાન થાય છે તેના પણ કારણો આપણે આજે અહીંયા સમજવાના છે. મિત્રો, જંગલમાં કુદરતી આગ અને એટલે કે ભયંકર દુષ્કાળ, જંગલમાં કુદરતી આગ અને ભયંકર દુષ્કાળ કુદરતી વન નાબૂદીના એક કારણો છે. બરાબર. ત્યાર પછી આપણે જોવા જઈએ તો જૈવ વિવિધતા એટલે શું? તો કે જૈવ વિવિધતાનો અર્થ થાય છે, એનો મીનિંગ આપણે સમજીએ કે જૈવ વિવિધતાનો અર્થ પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો, પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો તેમની વચ્ચેના આંતર સંબંધો અને તેના તેઓના પર્યાવરણ સાથેના સંબંધોને જૈવ વિવિધતા કહેવામાં આવે છે. જૈવ વિવિધતાનો અર્થ પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો અને તેમની વચ્ચેના આંતર સંબંધો અને તેઓના પર્યાવરણ વચ્ચેના સંબંધોને જૈવ વિવિધતા કહેવામાં આવે છે. બરાબર. ના સંબંધો એટલે કે જૈવ વિવિધતા. તેની અંદર અભયારણ્યમાં પ્રાણીઓને પકડવા પર તેમજ તેમના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જે સરકારે તેના પર સંપૂર્ણપણે બરાબર પ્રતિબંધ રાખી દેવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રાણીઓને પકડવા નહીં અને તેનો શિકાર પણ કરવો નહીં. એટલા માટે અભયારણ્યમાં પ્રાણીઓને પકડવા પર તેમજ તેમના શિકાર પર સંપૂર્ણ અહીંયા પ્રતિબંધ રાખવામાં આવેલો છે, એટલે સંપૂર્ણપણે તેના ઉપર કોઈ કાયદો છે એના ઉપર લાગુ પડી શકે છે. જે લોકો શિકાર કરે છે અથવા તો મારી નાખે છે તેના ઉપર કાયદાનો અધીન તેના નિયમો લાગુ પડે છે.
એવી કે મિત્રો ત્યાર પછી જોઈએ તો કે પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિની સૃષ્ટિઓ કે પંચમઢી જે આ આરક્ષિત વિસ્તારની વનસ્પતિઓના સૃષ્ટિની અંદર કેવી કેવી વનસ્પતિઓનો સમાવેશ કરવામાં આવે છે તે અહીંયા આપણે જોઈએ તો તેની અંદર મિત્રો સાગ સાગ અને જંગલી આંબો વગેરેની ઘણી બધી વનસ્પતિનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ કે પ્રોજેક્ટ ટાઈગર પ્રોજેક્ટ નામનો ટાઈગર એવું કોઈ વસ્તુ નથી પણ પ્રોજેક્ટ ટાઈગર છે એનો સૂત્ર અહીંયા આપવામાં આવ્યું છે પ્રોજેક્ટ ટાઈગર એટલે શું બરાબર તો કે સરકાર દ્વારા વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર જે છે એટલે શું એટલે કે પ્રોજેક્ટ ટાઈગર છે એ સરકાર દ્વારા વાઘના સંરક્ષણ દ્વારા વાઘની વસ્તીની જાળવણી કરવાની યોજના અમલમાં મૂકી છે જેને પ્રોજેક્ટ ટાઈગર કહેવામાં આવે છે એક પ્રકારની યોજના છે બરાબર સરકાર દ્વારા વાઘના સંરક્ષણ દ્વારા વાઘની વસ્તીની જાળવણી કરવાની યોજના અમલમાં કરી છે તેને પ્રોજેક્ટ ટાઈગર કહે છે બરાબર એક પ્રકારની આ યોજના છે ત્યાર પછી જોઈએ તો કે જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય યાદ રાખજો જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય તે લુપ્ત થઈ શકે છે લુપ્ત એટલે નાબૂદ થઈ શકે છે તેને નાશપાઈ જાતિ કહેવામાં આવે છે બરાબર તો આવી રીતે મિત્રો આ જે ટોપિક આપણે ભણ્યા છે તે વ્યવસ્થિત રીતે એકમત વાંચી લેવાના રહેશે ત્યાર પછી મિત્રો જોઈએ તો આવે છે કે ભારતમાં વન રક્ષણ અધિનિયમ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ માટે છે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ એ પ્રાકૃતિક વનોની જાળવણી માટે અને સંરક્ષણ માટે છે વન નાબૂદીના મિત્રો અમુક કારણો છે અને તેની અસરો પણ છે તો તેના પહેલા કારણો જોઈએ કે વન નાબૂદીના કારણો કયા છે વન નાબૂદીના કારણો અને તેની અસરો જણાવો તો કારણો છે મિત્રો કે ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત બીજો મુદ્દો કે રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત ત્રીજું છે કે બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ તેના પર અસરો શું થઈ શકે તે પણ આપણે જોઈ લઈએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો બીજો મુદ્દો કે પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં પણ વધારો ત્રીજો મુદ્દો વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો તો આ મિત્રો વન નાબૂદીના કારણો અને તેની અસરો છે બરાબર એવી રીતે હવે મિત્રો ત્યાર પછી ઘણી વખત આપણે વન સંરક્ષણના અધિનિયમને અનુસાર ઘણી વખત આપણે કાગળનો પણ વધારે પડતો ઉપયોગ કરીએ છીએ જેમ કે પ્લાસ્ટિક છે કે અન્ય કોઈ પણ કાગળ વસ્તુ હોય કાગળની વસ્તુ હોય તેનો પણ ઉપયોગ કરીએ છીએ પણ એને ફરી પાછું રિસાયકલિંગ કરીને કેવી રીતે વાપરવું તે પણ આપણે અહીંયા જોવાનું છે તો મિત્રો એ જોઈએ કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ એક ટન કાગળ પ્રાપ્ત કરવા સત્તર પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે બરાબર અને એટલા માટે આપણે કાગળનું રિસાયકલિંગ કેવી રીતે કરવું જોઈએ તેના અહીંયા નિયમો આપેલા છે એક ટન કાગળ પ્રાપ્ત કરવા સત્તર પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે બીજું કે કાગળની બચતથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય છે ત્રીજું કે તેના ઉપયોગ માટે કાગળને 5-7 વખત રિસાયકલથી વૃક્ષો બચાવી શકાય છે તો આવી રીતે પણ આ વૃક્ષોનો જે છે એને આપણે બચાવી શકીએ ત્યાર પછી મિત્રો જોડકા છે એ અમુક જોડકા એવા છે કે ઉદ્યાન આપેલા છે કાજીરંગા ઉદ્યાન તો એ ઉદ્યાન ક્યાં આવેલો છે એ રાષ્ટ્રીય ઉદ્યાન તેની વિશે માહિતી મેળવવાની છે ત્યાર પછી અહીંયા આપેલું છે ગ્રેટ નિકોબાર ત્યાર પછી જે લોકચાઓ અને પશ્ચિમ ઘાટ આ જે છે ક્યાં અભયારણ્યમાં આવેલું છે તે પણ આપણે અહીંયા જોવાનું છે મિત્રો કાજીરંગા છે એ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે બરાબર તો તેની સામે આપણે એક કરીશું બરાબર એક રાષ્ટ્રીય ઉદ્યાન છે ગ્રેટ નિકોબાર છે તે મિત્રો એક બાયોસ્ફિયર રિઝર્વ છે તો તેની સામે આપણે કરીશું લોકચાળો છે એ મિત્રો વન્યજીવી અભયારણ્ય છે અને મિત્રો પશ્ચિમ જે ઘાટ છે એની અંદર સમુદ્ર જેવી વિવિધતા છે બરાબર તો આવી રીતે મિત્રો જોડકાને જે છે એ આપણે જોડી શકીએ છીએ મિત્રો એની અંદર જોવા જઈએ કે વન નાબૂદીના પરિણામો જણાવો
તો મિત્રો એની અંદર પેલો જોઈએ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે આ પેલો મુદ્દો વનરાજીના પરિણામો જણાવો એની અંદર પેલો મુદ્દો છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તરમાં શું થાય છે વધારો થાય છે બીજો મુદ્દો કે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે ત્રીજો મુદ્દો કે વરસાદના ઘટાડો અને દુષ્કાળ આવે છે બરાબર વરસાદમાં ઘટાડો અને દુષ્કાળ પણ આવે છે ચોથો મુદ્દો કે ભૂમિનું ધોવાણ વધે અને પ્રદૂષણતા ઘટે એના પછીનો મુદ્દો કે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે તો આ છે વનરાજીના પરિણામો છે મિત્રો 3-4 માર્કની અંદર પૂછાઈ શકે છે કે પેલો છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે બીજો મુદ્દો પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે ત્રીજો મુદ્દો વરસાદનો ઘટાડો અને દુષ્કાળ આવે છે ચોથો મુદ્દો કે ભૂમિનું ધોવાણ વધે અને પ્રદૂષણતા શું થાય ઘટે ભૂમિના જળ સંરક્ષણમાં પણ બરાબર ભૂમિની જળ સંરક્ષણમાં પણ શું થઈ જાય છે ઘટાડો થાય છે તો આ રીતે મિત્રો આ વનરાજીના પરિણામો છે ત્યાર પછી મિત્રો તો પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિની એક સૃષ્ટિ આ વનસ્પતિઓ કઈ કઈ આવેલી છે પંચમઢી આરક્ષિત વિસ્તારની સૃષ્ટિ કઈ છે બરાબર એની અંદર પ્રાણીઓ પણ આવશે પ્રાણીઓ સૃષ્ટિની પ્રાણી આ પ્રાણીઓનો કઈ સંખ્યાનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે પંચમઢી સ્થાનિક જાતિઓ કઈ છે તે પણ અહીંયા જોવામાં આવે છે પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિઓની સૃષ્ટિની અંદર સાગ સાગ અને આંબો જે આપણે આગળ જોયું તેનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો પંચમઢી આરક્ષિત વિસ્તારની સૃષ્ટિ જેની અંદર પ્રાણીઓ કયા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે સિંહાના મેઘગાય ચિત્તલ દીપડો જંગલી કૂતરો વગેરે પંચમઢી સ્થાનિક જાતિઓની અંદર જંગલી બળદ અને ઉડતી ખિસકોલી તેની અંદર પંચમઢી સ્થાનિક જાતિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે તો આવી રીતે મિત્રો જેની અંદર ઘણી વખત વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણના પાઠની અંદર ઘણી વખત આ રીતે પ્રશ્ન પણ પૂછાતા હોય છે તે કેવી રીતે છે તે આપણે જોઈએ એટલે કે અભયારણ્ય કોને કહે છે આ પહેલો પ્રશ્ન હોઈ શકે બીજો પ્રશ્ન હોઈ શકે કે રેડ ડેટા બુક એટલે શું તો એની અંદર મિત્રો આપણે આ વ્યાખ્યા લખી શકીએ ત્યાર પછી ઘણી વખત એવી રીતે પણ પ્રશ્ન પૂછાતા હોય છે કે જૈવ વિવિધતાનો અર્થ સમજાવવાનો જૈવ વિવિધતાનો અર્થ છે મિત્રો આ રીતે આપણે સમજાવવાનો રહેશે બરાબર ત્યાર પછી જોઈએ તો વનરાજીના કારણો અને તેની અસરો જણાવો કાગળનું રીસાયક્લિંગ કેવી રીતે કરવું જોઈએ તેના વિશે સમજાવો ત્યાર પછી જોઈએ તો જોડકા જોડો તેની અંદર આપણે આ રીતે જોડકા જોડી શકીએ વનરાજીના પરિણામો જણાવો તો એના પરિણામો આપણે આ રીતે 5 પણ લખી શકીએ અને પંચમઢી આરક્ષિત વિસ્તારની વસ્તીની વનસ્પતિ સૃષ્ટિ છે એની અંદર આપણે ઉદાહરણ લખી શકો આ પ્રાણીઓ માટેના ઉદાહરણ લખી શકો અહીંયા પંચમઢી સ્થાનિક જાતિઓ છે તેના ઉદાહરણ અહીંયા લખી શકો તો મિત્રો આ વિડિયો લેક્ચર ની અંદર આપણે અહીંયા જે છે આખા પાઠની ટૂંકમાં અહીંયા આપણે માહિતી આપી દીધી છે બરાબર તો અહીંયા આપણે આ વિડિયો લેક્ચરને પૂર્ણ કરીશું જય હિન્દ જય ભારત